नमस्कार मित्रों, गौरांग दामोद चैनल में तमारू स्वागत छे। आज आपणे आ वीडियो में भारतीय फौजदारी धारो एटले के इंडियन पिनल कोड विषे जानवाना छे। आ प्रश्न छे ते दरेक प्रकार की परीक्षाओं में पूछायेला छे अने आवनारी परीक्षाओं में पण पूछाई शके छे। तो मित्रों, तमे वीडियो ने अंत सुधी जोजो, पछी तमने लागशे के प्रश्नों पूछायेला छे। तो चलो शुरू करिए आजनो वीडियो। प्रश्न नंबर एक, गैरकायदेसर मंडली की व्याख्या कई कलम में अपाई है? तो कलम 141 में। गैरकायदेसर मंडली की व्याख्या कई कलम में अपाई है? तो कलम 141 में। प्रश्न नंबर बे, तो हुल्लड़ना गुना में ओछा में ओछी केटली व्यक्ति की सामिलगिरी हो? पांच के तेथी वधु। हुल्लड़ना गुना में ओछा में ओछी केटली व्यक्ति की सामिलगिरी हो? तो पांच के तेथी वधु व्यक्तिओनी। आगळ जोईए प्रश्न नंबर 3, चूंटणी संबंधित गुनाओनी जोगवाई कई कलममां कराई छे? तो कलम 171 क थी ट सुधी। चूंटणी संबंधित गुनाओनी जोगवाई कई कलममां कराई छे? तो कलम 171 क थी ट सुधी। आगळ જોઈએ प्रश्न नंबर 4, गुनानो पुरावो नष्ट करवा माटे आरोपी सामे कई कलम हेठळ कार्यवाही थाय छे? गुनानो पुरावो नष्ट करवा माटे आरोपी सामे कई कलम हेठळ कार्यवाही थाय छे? कलम 201। आगळ જોઈએ प्रश्न नंबर 5, जाहेर रस्ता पर माणसोनी जिंदगी जोखममां मूके ते रीते वाहन चलावाना अपराधमां कई कलम हेठळ कार्यवाही करवामां आवे छे? कलम 281। जाहेर रस्ता पर माणसोनी जिंदगीमां जोखममां मूके તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો કલમ 281। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, સજાના કેટલા પ્રકાર છે? તો સજાના 4 પ્રકાર છે। કેદની સજા કેટલા પ્રકારની છે? તો કેદની સજા 3 પ્રકારની છે। આગળ જોઈએ, એકાંત સજા વધુમાં વધુ કેટલા સમય સુધી થઈ શકે છે? એકાંત સજા વધુમાં વધુ કેટલા સમય સુધી થઈ શકે છે? 3 મહિના સુધી। આગળ જોઈએ, એકાંત કેદની સજા અંગેના વિધાનો, એકાંત કેદની જે સજા આપવામાં આવશે તેના વિધાનો જોઈ લે। દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગ રૂપે ન થઈ શકે। દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગ રૂપે ન થઈ શકે। કેદની સજાના પૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે। એક સાથે 14 દિવસથી વધુ એકાંત સમયની ન થઈ શકે। આ છે એકાંત કેદની સજા અંગેના વિધાનો। આગળ જોઈએ, ફોજદારી ધારા મુજબ કઈ કલમો હેઠળના કૃત્ય ગુનો બનતા નથી? ફોજદારી ધારા મુજબ કઈ કલમો હેઠળના કૃત્ય ગુનો બનતા નથી? કલમ 76 થી 106 સુધી। આગળ જોઈએ, સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે? સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે? આરોપીની। આગળ જોઈએ, અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 80। અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 80। આગળ જોઈએ, સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે? સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? કલમ 96 થી 106 સુધી। આગળ જોઈએ, ભારતીય ફોજદારી ધારામાં કયા સ્વરક્ષણના અધિકારો આપેલા છે? શરીર અને મિલકતના। ભારતીય ફોજદારી ધારામાં કયા સ્વરક્ષણના અધિકારો આપેલા છે? તો શરીર અને મિલકતના। આગળ જોઈએ પ્રશ્ન નંબર 15, ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે? ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે? ઉશ્કેરણીથી, કાવતરું રચીને કે પછી સહાય કરીને। આ 3 રીતે ગુનામાં મદદગારી થઈ શકે છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો। અને આ વિડીયો દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો મિત્રો, આવતા વિડીયોમાં મળીશું। જય હિન્દ, અસ્તુ।